बहुपदी विषय चर्चा करीशुं। बहुपदीना घातांक, बहुपदीना सहगुणको अने तेने केवी रीते ओळखी शकाय ते आपणे जोईशुं। तदुपरांत बहुपदीमां आपणे जो कोई किंमत मेळवी होय एटले के बहुपदीनी किंमत मेळवी होय ते पण आजे जोईए। तो चालो बहुपदीनी शरूआत करीए। सौ प्रथम तो बहुपदी शब्द ए बे शब्दोनो बनेलो छे, एक बहु अने एक छे पदि। आनो अर्थ शुं थाय छे? बहुपदी एटले एक करता वधारे पद धरावतुं कोई पद, तो तेने बहुपदी कहेवाय। तो केवी रीते ओळखी शकाय ते जोईए। हवे मारी पासे मात्र एक्स होय तो आ बहुपदी नथी। शा माटे नथी? कारण के अहींया मात्र एक्स ज छे अने ते एक ज पद धरावे छे। परंतु जो हूँ अहींया 2x लखीश तो आ बहुपदी थई जशे। केवी रीते बहुपदी थई? तो चालो जोईए। आ एक पद थई गयुं अने 2 अने x नी वच्चे गुणाकार छे तथा आ एक पद थई गयुं। तो तमे जोई शको छो के 2 एक पद छे અને x એક પદ છે એટલે તે બહુપદી થઈ ગયું। તો મિત્રો બહુપદીના ત્રણ પ્રકાર છે તેના વિશે આપણે ચર્ચા કરી। હવે બહુપદીના ત્રણ પ્રકાર એટલે કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રીજો પ્રકાર છે ત્રિઘાત બહુપદી। ચાલો હવે જોઈએ કે સુરેખ બહુપદી, દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી કોને કહેવાય। સુરેખ બહુપદીમાં x ની ઘાત એક જ હોય છે, જ્યારે દ્વિઘાત બહુપદીમાં ચલ x ની ઘાત 2 હોય છે અને ત્રિઘાત બહુપદીમાં ચલ x ની ઘાત 3 હોય છે। તો ચાલો કેવી રીતે હોય તે પ્રેક્ટિકલી જોઈ લઈએ। તો મારી પાસે સમજો કે કોઈ એક પદ છે 3x + 1। હવે અહીં તમે જોઈ શકો છો કે x ના ઉપર 1 ઘાત છે। જ્યારે x ના ઉપર કોઈ સંખ્યા દર્શાવી ન હોય તો ત્યારે 1 હોય તેવું આપણે સમજી લેવું। તો આ જે છે તેને ઘાતાંક કહેવાય છે। હવે જ્યારે પણ ચલ x ની ઉપર 1 ઘાત હશે તો તેને સુરેખ બહુપદી તરીકે ઓળખાય છે। હવે અહીંયા તમે જોઈ શકો છો 3x + 1 એટલે 1 કરતા વધારે બહુપદ, 1 કરતા વધારે પદ છે એટલે તેને આપણે બહુપદી કહી શકાય। પરંતુ સુરેખ એટલે એટલા માટે કહીએ છીએ કારણ કે x ના ઉપર 1 ઘાત છે। ચાલો હવે દ્વિઘાત માટે જોઈએ। તો ચાલો મારી પાસે છે 2x² + 3x + 7। હવે તમે અહીં બે વાર ચલ x જોઈ શકો છો, એક છે 2x² અને બીજું છે 3x। પરંતુ આપણે સૌથી મોટી ઘાતને ધ્યાનમાં લેવાની છે। તો સૌથી મોટી ઘાત x ની કઈ છે? અહીંયા કઈ ન હોય તો આપણે 1 જોઈએ। હવે અહીંયા જો x ની સૌથી મોટી ઘાત 2 છે। આથી જ્યારે પણ તમારી બહુપદીમાં x ની સૌથી મોટી ઘાત 2 હોય તો તેને દ્વિઘાત બહુપદી તરીકે ઓળખવામાં આવે છે। હવે ત્રિઘાત બહુપદી કોને કહેવાય? તો ચાલો જોઈએ। તો સમજો કે મારી પાસે છે 3x³ + 2x² + x - 1। હવે તમે જોઈ શકો છો કે મારી સૌથી મોટી x ની ઘાત 3 છે, અહીં 2 છે અને અહીં 1 છે। હવે આ 3 માંથી સૌથી મોટી ઘાત કેટલી છે? તો 3 છે। તો આથી જ્યારે પણ કોઈ ચલ x ની સૌથી મોટી ઘાત 3 હોય તો તેને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે। તો આ થયું આપણા બહુપદીના પ્રકાર। હવે આપણે સહગુણકો વિશે જોઈએ। તો સહગુણકો કોને કહેવાય? શબ્દ જુઓ, સહગુણક પણ બે શબ્દોનો બનેલો છે। સહગુણક એટલે કે સહ + ગુણક। સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાય। તો આપણે આ ચલ x ને ધ્યાનમાં રાખીને જોવાનું છે। સાથે ગુણાય, કોના સાથે ગુણાય? ચલ x ના સાથે ગુણાય। તો આથી જ્યારે પણ આપણે ચલ x ની સાથે જેટલા પણ ચલ x હોય હવે આપણે
सहगुणक शोधीशुं त्यारे आपणे सौथी मोटी घात ने ध्यानमां नथी लेवानी, परंतु चल x ने ध्यानमां लेवानो छे। હવે તમારી બહુપદીમાં જો એક કરતા વધારે x આવતા હોય તો આપણે તે x ના પણ આપણે સહગુણકને ધ્યાનમાં લેવાના છે। એટલે સહગુણક એટલે કે x ના સાથે ગુણાયેલી જે કઈ સંખ્યા હોય તેને સહગુણક કહેવાય। તો ચાલો સુરેખ દ્વિઘાત અને ત્રિઘાતમાં આપણે જોઈએ। અહીં જો x એક વખત આવે છે, આથી x ની સાથે ગુણાયેલી સંખ્યા કઈ છે? 3 છે, આથી આનો સહગુણક 3 થશે। હવે દ્વિઘાત બહુપદીમાં બે વાર x આવે છે, x નો વર્ગ અને x ની એક ઘાત, આથી મને બંનેના સહગુણક લખવા પડશે। તો હું લખીશ કે x ના વર્ગનો સહગુણક 2 છે અને x નો સહગુણક 3 છે। આ જ રીતે દ્વિઘાતના અંદર 3 વાર x આવેલો છે, આથી x ની 3 ઘાતનો સહગુણક 3 છે, x ની 2 ઘાતનો સહગુણક 2 છે અને x ની 1 ઘાતનો સહગુણક અહીં કોઈ સંખ્યા દર્શાવી ન હોય એટલે કે અહીં 1 હોય છે એમ આપણે ધારી લેવાનું છે। જેવી રીતે મેં ઘાતાંકમાં દર્શાવ્યું હતું કે x ના ઉપર કોઈ સંખ્યા ન હોય તો ત્યાં 1 હોય, આ જ રીતે x ના આગળ કોઈ સંખ્યા ન હોય તો આપણે ધારી લેવું કે x ના આગળ 1 છે। તો આથી x ની 1 ઘાતનો સહગુણક 1 થયો તેમ કહેવાય। તો મિત્રો, આજે આપણે ઘાતાંકો જોયા, બહુપદીના પ્રકાર જોયા, તદુપરાંત આપણે સહગુણક વિશે ચર્ચા કરી। હવે એક ટોપિક બાકી રહી ગયો આપણો આજના માટે કે કિંમત કેવી રીતે શોધવાની। હવે બહુપદી આપી છે અને મને પ્રશ્ન થયો છે કે સુરેખ બહુપદી 3x+1 છે, તે બહુપદીની કિંમત મેળવો। તો કેવી રીતે મેળવીશું? તો હવે મને કહેવાયેલું છે કે x બરાબર 1 આગળ સુરેખ બહુપદી 3x+1 નું મૂલ્ય શોધો। તો ચાલો કેવી રીતે શોધીએ તે જોઈ લઈએ। તો p(x) = 3x+1 આપણે બહુપદીને p(x) વડે દર્શાવીએ છીએ, આથી p(x) = 3x+1। હવે અહીં મને આપ્યું છે કે જ્યાં પણ x દેખાય છે ત્યાં મારે 1 મૂકી દેવાનો છે। તો અહીં x છે તો હું અહીં 1 મૂકી દઈશ, આ જ રીતે અહીં x છે તો 3, અહીં 1+1। હવે આ 3 અને 1 ના વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આથી 3 × 1 એટલે 3+1 એટલે બરાબર 4 જવાબ મળે। તો આ જ રીતે તમે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી માટે x બરાબર 1 આગળ ઉકેલો, અને જો તમને સમજ ન પડે તો તમે આ વિડિયોના નીચે કમેન્ટ કરી શકો છો। જો તમારી કમેન્ટમાં મને એવું લાગશે કે આ મારે પ્રશ્ન કરાવવા જેવા છે તો હું આ પાછો કરાવીશ, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। તો મને આશા છે મિત્રો કે તમને આજનો વિડિયો મારો પસંદ આવ્યો હશે। તો આ જ વિડિયોને તમે તમારા મિત્રો સાથે તથા તમારા ભાઈ અથવા તમારા જુનિયર સાથે શેર કરી શકો છો, અને આ મિશન અમારે ખૂબ જ આગળ વધવાનું છે, આથી આને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઇક કરો। થેન્ક યુ।